કઈ ઉત્તર દિશામાં જો હશે તો પાછો આવશે, નહીં તો પાછો નહીં આવે. છોકરો મળશે તો પાછો આવવાનો જ છે. એટલે મને ખબર પડી જશે કે આપણું વાક્ય સાચું પડ્યું કે ન પડ્યું, નકર પાછો આવશે નહીં. આવે તો કેટલાય આવે, આપણે તત્વ જ અમે બતાવી દઈએ જવાબ. બ્રહ્મ આની બધી વિદ્યાઓ તો ઘણી બધી જાણે છે. પછી માજીએ કીધું કે બેઠકજીની જગ્યા બહુ નાની હતી પહેલા, અને પછી આ જગ્યા વિશાળ થઈ ગઈ આપણે કે બધું. તો મને તો પેલા એમ સમજો હું કે જંગલ ખાતાવાળા આવીને દબાવીને ઘણી બેઠકજીની જગ્યા દબાવી દીધી. અને મેં પાછું પૂછ્યું માજીને, મેં કીધું જંગલ ખાતાવાળા તમે એકલા રહ્યો દબાવી દીધી એવું કઈ, કે એ હું દબાવતા હતા, મેં આ બધું દબાવી લીધું. મેં કીધું ખરેખર પરમ ભગવતી. અને લોકો મુંબઈ થી બસ ના બસ આવીને ઢગલો થાય. અને પહોંચી ગયા, એ પહોંચી ગયા પછી ત્યાં બેઠકજી બનાવતા, તો સારું થયું ભગવાન કૃપા કરી કે જેમના બેઠકજી એનું અલગ સ્થાન ઉભું થાય. તો આવા પ્રકારના ભગવદીઓ જે છે, ભગવદી પણ બગાડ્યા બીજા લોકોએ. હું તો એમ કહું છું કે પેલા તો એકાંત જગ્યામાં રહેતા હતા તો ભગવદ ભાવ હશે, કે એકાંત ગુસાઈજીની બેઠકજીમાં રહેતા હતા. આ પગે લાગવા વાળા, માથે હાથ મુકાવવા વાળા, અને ચરણપથ આપવાનું, પછી માજીને એ વધારે ફાવી ગયું કે આ વધારે સારું. તો પછી આજીવન છેલ્લે છેલ્લે એનો બગાડ થયો. તો છેલ્લે છેલ્લે બગાડ થયો. પછી માજીની છાપ એવી હતી કે ગમે ત્યારે જાઓ પ્રસાદ તૈયાર જ હોય, 100 વૈષ્ણવ 200 વૈષ્ણવ તૈયાર, ગમે ત્યારે પ્રસાદ લેવડાવી જ દે. શું એક એને ખબર પડી જાય, કેમ ખબર પડી જાય, બધા તરત પ્રસાદ તૈયાર. એને અધ્યયન કર્યું કે આ શું ટેકનિક છે પ્રસાદ લેવડાવવાની. તો અમે બધી બેઠક જે કરીને અમે રાતના અહીંયા ગયા, તો અમારો ડ્રાઈવર પાછો મન મરજા હતી કે ક્યાંય બહાર ન લે, કે તો મેં કીધું બેઠક જે વાહ, મેં કીધું તૈયારી હશે બધી, તો અહીંયા રાતના આપણે મુકામ કરવાનું છે. તો એની આ પતર આખો દી એને પ્રસાદ નહોતો લીધો, તો મેં કીધું પાતર અહીંયા તૈયાર હશે. તો રાતના અમે અહીંયા પહોંચ્યા, તો મેં કીધું આ એક જણાને પ્રસાદ લેવડાવવાનો છે, વ્યવસ્થા હોય તો. અત્યારે કઈ નથી વ્યવસ્થા, અત્યારે કોઈ વ્યવસ્થા નથી. તો મેં કીધું અહીં તો મેં સાંભળ્યું હતું 100-150 પછી ખાવ પડે, 100-150 હોય તો જ થાય વ્યવસ્થા, એકાદ બે માં ન થાય, એકાદ બે નું નતા કરતા, 100-150 હોય તો થઈ જાય એવું સામર્થ્ય હતું. એટલે આ ફેકા કે એકલા માની પાસે હું એમાં મહારાશ્રી નો ડ્રાઈવર એ કઈ આપવાનો તો છે નહીં, હોય ખોટે ખોટો અત્યારે શું પ્રસાદ લેવડાવો. પછી બે કેળા લઈ આવ્યા કે આ લેવા હોય તો લઈ લ્યો, બે કેળા આપ્યા. મેં કીધું આ કેળા લેતા નહીં, મેં કીધું આ સામગ્રી ના હશે, આને પ્રસાદી સામગ્રી નું કઈ છે નહીં, એકમાંથી લઈને આપી દેશે એટલે એ ન લેવું. મેં કીધું આપણે કઈ લેવું નહીં. તો આ પ્રકાર છે કે કોઈ ભગવદી કદાચ એકાંત વાસ કરતો હોય, બીજા લોકો જો જાય તો એનો બગાડ આવો થઈ શકે, છેલ્લે આવા થઈ જાય. અને એની પત્રિકા છાપી હોય તમે સાંભળો તો આનંદ આવી જાય, એવી પત્રિકા છાપી કે કોઈને કઈ ક્લેશ હોય તો ઠાકોરજી જય શ્રી કૃષ્ણ રોજ કરવા, ભગવાનને જય શ્રી કૃષ્ણ કરવા, ભગવત સ્મરણ કરવા, આટલું ફળ લઈને આ મંદિરમાં ધરી દેવું, આટલા જિમ્નાસ્ટિકના પાઠ કરવા, ફળ લઈને હવેલીમાં મંદિરમાં બેઠકજીમાં ક્યાંક ધરી આવું, આ નિવારણ થઈ જાય, આ કષ્ટ નિવારણ, આ કષ્ટ નિવારણ. આ પછી બ્રહ્મ વિદ્યા ઓલી જતી ઉત્તર દિશા કહી દેવાનું, મળે તો ઉત્તર દિશામાં પાછું આવે, ન મળે તો જાવે, એ લાગે તો તીર એમ. પણ એકદમ હિંમતપૂર્વક, આપણને હિંમત નહીં થાય કે નહીં આ ખોટું પડશે, તો એને કઈ હિંમત એટલી બધી કે જાઓ ઉત્તર દિશા તરફ જાવ મળી જશે. તો લાગે ખરેખર આમ તો એકદમ આને જ્ઞાન જ હશે બધું એમ, એટલું બધું પાવરફુલ. તો આ વસ્તુ છે કે ભાઈ કોઈના સંગમાં રહેવાથી, કોઈ ભગવદીય હોવું એવું મહાન આદર્શી ભગવદી હોવું જરૂરી નથી. અનન્ય મનસો મર્ત્યા છેલ્લે એટલું હોય તો પણ સહાય સંઘ સાધ્યત્વાદ સાધનાનાં ચ રક્ષણાદ અભિમાનાત નિયોગાશ તદ્ધર્મેશ્ચ વિરોધતઃ. ભક્તિ માર્ગની સાધના અવસ્થામાં આટલા કારણોથી સંન્યાસ કરી શકાય નહીં, કારણ કે આપણે શું કામ, શ્રવણ કીર્તન કરવા માટે સહાય સંઘ જોઈએ, સંન્યાસમાં તો એકાંત રહેવાનું છે, મૌન એકાંત રહેવાનું છે, તો જ્યાં શ્રવણ કીર્તન તો થવાનું નથી. બે એક કારણ. બીજું કારણ છે સાધનાનાં ચ રક્ષણાર્થ, શ્રવણ કીર્તન સ્મરણ અને નવધા ભક્તિ કરવા માટે સાધનો જે છે એનો જોઈએ, કારણ કે શ્રવણ કીર્તન કરવા માટે પોથી જોઈએ, પછી અર્ચન પૂજન વગેરે કરવા માટે એનું સાહિત્ય બધું, અર્ચન પૂજનનું ભગવાનની એ સ્વરૂપ મૂર્તિ, પછી પૂજન અર્ચનની સામગ્રીઓ, આ બધી વસ્તુની આવશ્યકતા છે શ્રવણ કીર્તન કરવા માટે. એના કીર્તનના સાજ સાહિત્ય, આ મૃદંગ મંજીરા જે કંઈ પણ, તો ઘણા બધા સાધનો આવશ્યક છે. સંન્યાસમાં તો કોઈ વસ્તુ રાખવાની હોતી જ નથી, તો એ કારણથી પણ સંન્યાસમાં શ્રવણ કીર્તન થઈ શકે. અને સંન્યાસી કઈ સંગ્રહ કરવાનો હોતો નથી, કેવળ કમંડલ દંડ અને
લંગોટી ઢકાય એટલું એક આચ્છાદન વસ્ત્ર, આટલા સિવાય એને સંગ્રહ કરવાનો હતી. તો સાધનાનાંચ રક્ષણા, તો સાધનનું રક્ષણ જે શ્રવણ કીર્તનમાં કરવાનું હોય એ ત્યાં થઈ શકતું નથી. અભિમાનાત નિયોગાચ, અને સંન્યાસીઓને અભિમાન, અભિમાન સંન્યાસમાં અભિમાન તો છે દરેક, અમે સંન્યાસી છીએ, અમે બ્રહ્મજ્ઞાની છીએ, સોહમ શિવોહમ એવા અહંકાર. હકીકતમાં તો ભક્તિ સાધનામાં અહંકારની બદલે દાસોહમ સેવક હોવાનો અહંકાર હોવો જોઈએ, એની બદલે અહીં તો સ્વામીપણાનો, મોટાભાગે સંન્યાસીના નામને આગળ સ્વામી લાગતો હોય, દાસની બદલે અહીંયા સ્વામી લાગતું હોય છે, ફલાણા સ્વામી આ સ્વામી. અહંકાર અભિમાન, પોતાનો વર્ણ પોતાનો આશ્રમ ઊંચો હોવાનો અભિમાન, મેં વાત કરી ને અમે સંન્યાસી તમે ગ્રહસ્થી, તો અભિમાન એ પાછું બાધક છે. શ્રવણ કીર્તનની સાધનામાં ભક્તિ માર્ગની સાધનામાં તો અભિમાન તો માન બાધક છે, દાસપણું હોવું આવશ્યક છે. અભિમાનાત નિયોગાત છે તદ ધર્મેશ્ચ વિરોધત, અને સંન્યાસીના જે ધર્મ જે છે એ બજાવવાની અંદર જ મોટાભાગનો સમય જાય. ભિક્ષા માંગવી, બ્રહ્મનું ચિંતન કરવું, એ સંન્યાસીના જે ત્રણ વખત સ્નાન કરવું, એ સંન્યાસના આશ્રમ ધર્મ બજાવવામાં શ્રવણ કીર્તનનો સમય રહેતો નથી. અને સંન્યાસીઓને જે રીતે રહેવાનું હોય છે એ ભક્તિ સાધના ભગવત સેવાની અંદર તો એ પ્રકારની જીવન પદ્ધતિ જે છે સંન્યાસના ધર્મો, કારણ કે એમાં તો એક વસ્ત્ર ધારણ કરવું, આપણે ત્યાં તો ઠાકોરજીની સેવા વગેરે કરો, ઉત્તમ વસ્ત્ર ઠાકોરજી સન્મુખ પહેરીને જવું, ઉત્તમ સામગ્રીઓ સિદ્ધ કરીને ધરવું, અહીં તો ભિક્ષા માંગીને જેમ મળે એમ જ ચલાવવું. તો સંન્યાસના ધર્મ અને ભક્તિ માર્ગના જે ધર્મનો પરસ્પર વિરોધ છે, તદ ધર્મેશ્ચ વિરોધત, અહીં તો ઉત્તમ સામગ્રી સિદ્ધ કરવું, ઉત્તમ રીતે રહેવું. ચૈતન્ય મહાપ્રભુની કથામાં આવે છે કે એમના શિષ્ય સંન્યાસ ધર્મ બજાવતા હતા, અને એના શિષ્ય એકવાર તેલ નાખી લીધું માથામાં સુગંધિત તેલ, તો ચૈતન્ય મહાપ્રભુ કીધું કે તમારે અમારી સાથે નહીં ચાલો, તમને તો આવી કામના છે, હજી સુગંધિત તેલ નાખ્યું એ અમારી સાથે આવા શોકમોજ કરતા, શોકમોજ થઈ ગયો, તમે અમારી સાથે નહીં ચાલો. ચૈતન્ય મહાપ્રભુ એમને પોતાના સંઘમાંથી કાઢી નાખ્યા. મહાપ્રભુજી હોત તો પ્રસન્ન થાય કે ઠાકોર સન્મુખ તો આવી રીતે સુગંધિત થઈને જવું જોઈએ. મહાપ્રભુજી હોત, ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે અમારી સાથે વૈરાગી સાથે તમે આ રીતે તમારે તો આ કામ ના જાગી, તમને અમારી સાથે ન ચાલો. પણ આપણા મહાપ્રભુજી હોત તો એમ કે સુંદર રીતે તેલ નાખ્યું છે, સારી વાત છે, ઠાકોરજીની સુગંધ આવશે, ઠાકોરજીને પણ સુંદર ફૂલેલ અત્તર સુંદર રીતે સમર્પો, અને એ તમે પ્રસાદી તમે પણ ઉપયોગ કરો, અને કદાચ માથામાં નાખ્યું છે તેલ તો એના કારણે ઠાકોરજીને પણ સુંદર સુગંધ આવશે, તો એમાં કાંઈ ખોટું નથી કહી રહ્યું. જો ભગવત સેવાર્થ તમે જીવન જીવો છો તો એમાં કોઈ બાધક નથી. એટલે આ ધર્મો ને આ ધર્મો પરસ્પર વિરોધ છે. તદ ધર્મેશ્ચ વિરોધ હતા, સંન્યાસીના ધર્મ અને ભક્તિ માર્ગના આપણા જે સેવાના ધર્મ છે પરસ્પર વિરોધ હોવાથી, આ કારણથી પણ ભક્તિની સાધના અવસ્થામાં શ્રવણ કીર્તન સ્મરણ આદિ નવધા ભક્તિ કરવા માટે પણ ત્યાગ કરવો, કોઈ કરવાથી કોઈ અર્થ સરતો નથી. એટલે ત્યાગ કરવાનું ત્યાં કોઈ વિધાન પ્રાપ્ત થતું, ઉલટાની શ્રી મહાપ્રભુજી ના પડે છે કે ભક્તિ સાધનાના નિર્વાહ માટે પણ સાધના અવસ્થામાં ત્યાગ કરવો જોઈએ નહીં. અહીં સુધી આપણે રાખીએ.